નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર ચરના કે હાલના મુખ્ય સમાચાર પર જૂનાગઢમાં ભવનાથ મેળાના સંદર્ભે ઇલેક્ટ્રોનિક મીડિયાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખીને ભવનાથ મંદિર ખાતે તમામ અખાડાના સાધુ સંતો ભવનાથના વંદનીય મહંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ગિરનાર ક્ષેત્રમાં યોજાનાર શિવરાત્રિ કુંભ મેળાને લઈને સાધુ સંતોની એક પ્રેસ કોન્ફરન્સ મીટિંગ મળી હતી, જેમાં શિવરાત્રિ મહાકુંભ મેળો સાદગીથી યોજવા સંતોએ તૈયારી બતાવી હતી. રાજ્ય સરકાર દ્વારા શિવરાત્રિ મેળાને લઘુ કુંભ જાહેર કરાયો છે, ત્યારે આ વર્ષે સરકાર શ્રી દ્વારા 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી જાજરમાન રીતે શિવરાત્રિ કુંભ મેળો યોજવા તડામાર તૈયારીઓ આરંભાય છે. ત્યારે અગાઉ પણ રવિવારે પણ ભવનાથ મંદિર ખાતે અખાડાઓના વરિષ્ઠ સંતોની એક મીટિંગ મળી હતી. ભવનાથ ખાતે યોજાયેલી સંતોની બેઠકમાં મહાશિવરાત્રિ મેળા દરમિયાન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા શાહી સરઘસ સાદાયથી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો. સંતોએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પુલવામા દેશના જવાનો શહીદ થયા છે, ત્યારે સંતોએ રવાડી દરમિયાન બેન્ડ વાજા હાથી ઘોડા સહિતના દેખાવો કરવાનું ટાળ્યું છે. સાથે સરકારશ્રીએ જણાવ્યું હતું કે આ બાબતમાં થતો ખર્ચ સૈનિક ફંડમાં આપી દેવા અનુરોધ કરાયો છે. આ કોન્ફરન્સ મીટિંગમાં મહામંડલેશ્વર અને ભવનાથ મંદિરના હરિગીરી મહારાજ તેમજ મુજકુંદ ગુફાના ગાદીપતિ મહામંડલેશ્વર મહેન્દ્રગીરી મહારાજ, મહામંડલેશ્વર 1008 ભારતી બાપુ સાથે ઇન્દ્ર ભારતી મહારાજ સહિત ગિરનારના સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાનગર જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ મનપાના અધિકારીઓ, જૂનાગઢ કમિશનર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ વડા સૌરભસિંહ મીટિંગમાં હાજર રહ્યા હતા. તમામ પત્રકાર મિત્રોએ સાથ સહકાર પણ પૂરો પાડ્યો હતો. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કાંકરેજ તાલુકા ઉમરી ગામેથી ગાંજોની ખરીદી કરતા શખ્સ ઝડપાઈ ગયો હતો. કાંકરેજ તાલુકાના ઉમરી ગામે પોતાના ભોગવટાને ખેતરમાં એક શખ્સ એરંડાની આડમાં ગાંજાની ખેતી કરતો હતો, જેની બાતમીના આધારે ગત તારીખ 23/2/2019 બપોરના સુમારે શિહોરી સીપીઆઈ YM મિશ્રા અને શિહોરી PSI PJ જેઠવા અને શિહોરી પોલીસ સ્ટાફ સાથે ઉમરી ગામે સુમરસિંહ ગોદરસિંહ વાઘેલાના ભોગવટાના ખેતરમાં એરંડાના છોડની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરાતું હતું, જેની બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરાતા એરંડાના છોડની અંદર 6 કિલો 600 ગ્રામ ગાંજાનો છોડ મળી આવ્યો, જેની કિંમત રૂપિયા 39,600 હતી. શિહોરી પોલીસ સ્ટેશન ખાતે આરોપી તેમજ મુદ્દા માલ લાવી ગુના નંબર 15-19 નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ 20(6) અને 20 મુજબ ગુનો દાખલ કરાયો હતો, જેની તપાસ SOG PI પાલનપુર SA ડાભી ચલાવી રહ્યા છે. ચિહર્ષિ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. કાંકરેજ તાલુકાના આકુલી દરબાર ગઢ ખાતે હનુમાનજી મંદિરે હવન સાથે ભજનનો કાર્યક્રમ યોજાયો. કાંકરેજ તાલુકાના આકુલી દરબારગઢ ખાતે ગત વર્ષે શ્રી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો, ત્યારે એક વર્ષ પૂર્ણ થતા સવારે વહેલા શાસ્ત્રી જયંતિભાઈ તથા વિષ્ણુભાઈ દ્વારા મંત્રોચ્ચાર કરી હવન યજ્ઞમાં બાબરભાઈ પટેલ તથા જીતુભાઈ પટેલે ઘી અને જવતલની આહુતિઓ આપી હતી, ત્યારે સરપંચ ગાંડાજી વાઘેલા, બનેશિંહ વાઘેલા, બચુભા કીર્તિસિંહ, રાજુગીરી ગોસ્વામી, જલારામ મહારાજ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા અને હવનનો લાભ લીધો હતો. ત્યારે રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બેન્જો માસ્ટર રામસિંહ સોલંકી, તબલા માસ્ટર ફૈજુ મીર, મોહનજી ઠાકોર લક્ષ્મીપુરા, ભગત ખેદારસિંહ, મદારસિંહ ઝાલા, પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા, દશુભા જીએબી, સનુભા, ટીનુભા, વલુભા, મેરુભા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની રમઝટ બોલાવી હતી. આમ હનુમાનજી મંદિર પરિસરમાં ભક્તો નાચી ઉઠ્યા હતા અને ભક્તિ અને ભાવ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચેહર્ષિ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી કંકાવટી કાંકરેજ રાબડદેવ સમાજનો 6ઠો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો, જેમાં 45 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી કંકાવટી કાંકરેજ રાવળદેવ સમાજ દ્વારા 6ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ગામોનો 45 જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં કાંકરેજ રાવળદેવના સમાજના પ્રમુખ અશોકભાઈની સુંદર કામગીરી બદલ સમાજે આભાર વ્યક્ત કર્યો હતો.
ત્યારે તમામ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાંગ્રેસ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ખારિયા, ડીડી ઝાલેરા સામાજિક અગ્રણી, નાગજીભાઈ વસુંધરા રોડવેઝ, વસંતભાઈ ધાંધોસ, અમૃતભાઈ ઠાકોર, નિરંજનભાઈ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને સમગ્ર રાવળદેવ સમાજ અને આગેવાનો ઉપસ્થિત રહીને તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ચીહર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. કાંકરેજ તાલુકાના શિહોરી પે કેન્દ્ર શાળા નંબર 1માં વાર્ષિક ઉત્સવને યાદગાર બનાવવા માટે બાળ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર શિહોરી ગામ તથા ગામના આગેવાનો મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિહોરી ગામના તમામ આગેવાનો તથા મહેમાન, શિક્ષકો, આચાર્યોનું કુમકુમ તિલક અને પુષ્પથી શાળાના દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને શાળાના બાળકોએ કાર્યક્રમ રજૂ કર્યા. પ્રાર્થના, ડાન્સ, બમ બમ બોલે, ઢોલેડા રે ઢોલીડા, આ દેશની ધરતી ગીત, શિવ સ્તુતિ જેવા કાર્યક્રમો કર્યા હતા. આ પ્રસંગે શ્રી આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ ડી વાઘેલા તથા શાળા પરિવાર શ્રી શિહોરી પે કેન્દ્ર શાળા 1ના આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામે બાળકોને ડાન્સ રજૂ કરે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન કર્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા ભરતસિંહ ભટ્ટેશરિયા, શાંતુભા ડાભી, અશ્વિનભાઈ શાહ, હંસપુરી ગોસ્વામી, અણદુભા ડાભી, સમુજી સરપંચ દિનેશભાઈ ઠક્કર, ચિનુભાઈ સોની, પૂનમસિંહ, શ્રવણસિંહ તથા મોટી સંખ્યામાં ગામ તથા મહેમાનો હાજર રહ્યા હતા. ચીહર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કેશોદ તાલુકાના અજાબ શેરગઢ સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા 18મો સમૂહ લગ્ન સૌ યોજાઈ ગયો. કેશોદ તાલુકાના અજાબ ગામે સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા 18મો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ 18મા સમૂહ લગ્ન મહોત્સવમાં 53 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી દાંપત્ય જીવનની શરૂઆત કરી છે. આ સમૂહ લગ્નમાં પુલવામા થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને સમાજમાં ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં બહાર ગામમાં આવેલા મહેમાન તેમજ વડીલોનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત સમાજ પ્રમુખ સાત સહકાર બદલ સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સારે જિલ્લા જલાલપુર તાલુકાના વેસમા ગામમાં નાની ખડકે યુદ્ધ ક્લબ દ્વારા કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા વીર જવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ શહીદ થયેલા જવાનોને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરી 21,000 રૂપિયાનું દાન એકત્રિત કરાયું હતું. તારીખ 14ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા આપણા દેશના સીઆરપીએફના જવાનો પર થયેલા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા સીઆરપીએફના 42 જેટલા જવાનો શહીદ થયા હતા.
આઘાતજનક આતંકી હુમલાથી દેશભરના નાગરિકો દુઃખની લાગણીમાં ગરકાવ થયેલા છે. તે જ રીતે વેશમાં નાની ખાવડકી મુકામે શહીદ થયેલા જવાનની યાદીમાં શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચ કરી શહીદ જવાનોના પરિવારને આર્થિક રૂપે મદદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું, જેનું સંપૂર્ણ સંચાલન જનક પટેલ, દિનેશ પટેલ, સંદીપ પટેલ તેમજ નાની યુથ ક્લબના સર્વ યુવાનો દ્વારા કરવામાં આવ્યું. તેમજ તમામ રકમ અને દાનપેટીની સંપૂર્ણ રકમ રૂપિયા 21,000 જેટલી રકમ ગ્રામજનોની હાજરીમાં CRPF રાહત ફંડમાં જમા કરી આપણા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાન અને આગેવાનો હાજર રહ્યા હતા. હું વિપુલ ઉપાધ્યાય, વેશમાં નાની ખડકી. આજના દિવસે આ ભેગા થવાનું કારણ એ છે કે 14 ફેબ્રુઆરીના રોજ આતંકવાદીઓ દ્વારા નિર્દોષ સૈનિકોની જે હત્યા કરવામાં આવી એ શહીદોને શ્રદ્ધાંજલિ રૂપ આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એના ભાગરૂપે આ વોલીબોલ ટુર્નામેન્ટ બી રાખવામાં આવી છે અને જે પણ અહીંયા ફંડફાળો ભેગો થશે તે શહીદો માટે મોકલવામાં આવશે ને આતંકવાદીઓ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને નાની ખડકી અને વેસ્મા ગામના વતનીઓ એને વખોડે છે અને નિંદનીય છે ને આ આતંકવાદીઓનો સફાયો થાય એમ આ આમ પ્રજાની માંગ છે. કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ? પહેલાં તો આપણે દેશની અખંડતા જળવાઈ રહી, ભાઈચારો જળવાઈ રહી અને કાશ્મીરની સમસ્યા દૂર થાય અને આતંકવાદીઓનો ટોટલી સફાયો થાય એ આ આમ જનતાની માંગ છે. આજે અહીં એક શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આપણા પુલવામાના હુમલામાં 40 જવાનો શહીદ થયા તેમના માટે એક કેન્ડલ માર્ચ કરવામાં આવી પહેલાં, ત્યારબાદ એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ રીતનું એક શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પુલવામાના હુમલામાં જે 40 જવાનો શહીદ થયા તે ખરેખર આપણા માટે, આપણા દેશ માટે એક ગર્વની બાબત છે અને તેના માટે આપણે પણ ગર્વ અનુભવવો જ જોઈએ. અને આટલો મોટો આઘાત જે આપણા દેશને મળ્યો છે, એમના પરિવારને મળ્યો છે, પ્રભુ એમને તથા એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના. સાજિદ સૈયદ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, નવસારી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ગામે ગ્રામજનો દ્વારા 9 મહિના બાદ ફરી ગામમાં આવેલા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. પ્રાંતિજ તાલુકાના ઝીંઝવાનું પેટાપરુ રણછોડપુરા ગામે આવેલા પ્રાથમિક શાળાનો મામલો પુનઃવર્ક રહ્યો છે અને ગ્રામજનો દ્વારા ફરી પ્રાથમિક શાળામાં તાળાબંધી કરીને 2 દિવસ અગાઉ વધઘટના કેમ્પ બાદ જે તે શિક્ષિકા સંગીતાબેન પટેલની પૂર્ણ રણછોડપુરા ગામમાં આવેલા પ્રાથમિક શાળામાં મૂકતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો અને ગ્રામજનોએ કેમ્પના સ્થળે જઈ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી કે જો આ શિક્ષિકાને અમારી પ્રાથમિક શાળામાં મોકલી આપશો તો અમે શાળાને તાળાબંધી કરીશું. જેને લઈને શિક્ષિકાની વધઘટ કેમ્પમાં પુનઃ રણછોડપુરા પ્રાથમિક શાળામાં પુનઃ મુકાતા રણછોડપુરા ગ્રામજનો દ્વારા ગામમાં આવેલી પ્રાથમિક શાળાને શાળા ખુલવાના સમયે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી અને શિક્ષિકાની અન્ય જગ્યાએ બદલી કરાવવાની માંગ કરવામાં આવી છે. જીલ રાવલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. આગને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતા તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના સંખ્યાબંધ ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો. જાણકારોના જણાવ્યા અનુસાર આગ બુઝાવવા રાજપીપળા તિલકવાડાથી ફાયર બ્રિગેડની ટીમ આવી હતી. પાણીથી બીજાવવાની મુશ્કેલી હોવાથી ફાયર ગેસ મંગાવી મોડી રાત્રે આગને કાબૂમાં લેવાઈ હતી. આગનું કારણ વીજ સત્તાવાળાઓ દ્વારા મેન્ટેનન્સ કરાતું ન હોવાથી વીજ ફોલ્ટ થવાથી સબસ્ટેશનમાં આગ લાગવાથી ભારે નુકસાન થયું હતું. દીપક જગતાપ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. સાબરકાંઠા જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં સફાઈ કરતા કામદારો વિવિધ પડતર માંગણીઓ સાથે આગામી તારીખ 5 માર્ચના રોજ હડતાળ પર ઉતરશે.
સાબરકાંઠા જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં સફાઈ કરતા કામદારો વિવિધ પડતર માંગણીઓ સાથે આગામી તારીખ 5 માર્ચના રોજ હડતાલ પર જઈ સફાઈથી વેગળા રહેશે. રોજ મદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવી તે સહિતના અનેક વિવિધ પ્રશ્નોને લઈ હિંમતનગરના પાલિકાના કામદારોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જો માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકીઓ પણ આપવામાં આવી. આ ઉપરાંત 5 માર્ચથી સમગ્ર શહેર તેમજ જિલ્લાના તમામ કર્મચારીઓ કામકાજ બંધ કરીને પોતાનો વિરોધ પણ દર્શાવશે, જેને લઈ અગાઉથી અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. આ જુદી અમે મિતનગર નગરપાલિકા સફાઈ કામદારો સીઓ સાહેબને આવેદનપત્ર આપેલું. અમે માગણીઓ હતી, કામિલથી કરતા કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરો, બરાબર પગાર વધતા નથી માટે તો 15 મુદ્દાઓ હતા. અમે સીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એ સ્વીકારી સાહેબે બરાબર એ પ્રમાણે અમને બાંયધરી આપી છે. એ લોકો સાહેબશ્રીએ કે તમારા શરતો અને આ મુદ્દાઓ છે એ વચન આપ્યું છે કે કરી આલશી, બરાબર સ્વીકારી આલશી, અને નહીં થાય તો 1-5 તારીખના અંદર ઉગ્ર આંદોલન કરવાનું છે. એ જવાબદારી તમામ સરકારશ્રી રહેશે. પ્રહલાદભાઈ વાઘેલા. આજે અમારા સફાઈ કામદારોએ રજૂઆત કરી છે અને એમની રજૂઆત પર તે નગરપાલિકા પૂરતું ધ્યાન આપશે અને તેમના જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું નગરપાલિકાએ પોતાની કક્ષાએથી નિરાકરણ કરવામાં આવશે અને જે કાયમી કર્મચારીઓ છે એમને તો પૂરતા લાભો આપવામાં આવે છે, પરંતુ રોજમદાર કર્મચારીઓની કાયમી માટેની માગણી છે એ કાયમી કરવા માટે તે માટેની પણ પ્રક્રિયા તુરંત હાથ ધરવામાં આવશે અને જેટલું વહેલું બને તેટલા એ રોજમદારોને પણ કાયમીમાં સમાવેશ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. 46 કર્મચારીઓ કાયમી કરેલા છે અને 59નું મંજૂર થયેલું એકમ છે, એટલે બાકીના 13 કામદારોની જગ્યાઓ ખાલી છે અને 13 કામદારોને કાયમી કરવાની પ્રક્રિયા તુરંત હાથ ધરવામાં આવશે. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.